मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू दारते क्लासीस। आज आप यूनिट फोर में एक्टिविटी सेवन बी करीशू। एक्टिविटी सेवन में आप केतकी है ये कविता ने पत्र लख्यो अने लेसन से आप कम्प्लीट करियो। हवे केतकी नो जे लेसन हतो, जे पत्र हतो, एना पर थी आज एक्टिविटी छे ए आपणे कम्प्लीट करिए। मैच ए विथ बी, ड्रो अ एरोस टू शो द रिलेटेड वर्ड। એટલે અહીંયા જે વર્ડ આપેલા છે એ વર્ડને બી સાથે મેચ કરવાના છે, અને એમાં એરો ફર્સ્ટ કરેલું છે એટાયર મીન્સ ડ્રેસ, ચણિયા ચોલી, બરાબર। હવે ટાઇની ટોટ્સ, તો ટાઇની ટોટ્સ એટલે શું થશે? તો કે ટાઇની ટોટ્સ છે એની જોડે આવશે ચિલ્ડ્રન। ટાઇની ટોટ્સ નાના શું હતા? બાળકો। તો અહીંયા આવશે ટાઇની ટોટ્સ, તો આવશે ચિલ્ડ્રન। ઓકે, અહીંયા આવશે સેકન્ડ નંબર, પછી ચોરસ। ઓકે, તો ચોરસ છે એ શું હતું? ગ્રુપ સંગ હતા। તો આ છે થર્ડ નંબર। પછી નેક્સ્ટ ફોક ડાન્સ, ફોક ડાન્સ છે કયું છે? ગરબા। તો આ છે એ ફોર નંબર। હવે જ્વેલરી, જ્વેલરી કઈ હતી? બ્રેસલેટ, એન્કલેટ્સ। તો અહીંયા બ્રેસલેટ આપેલું છે, તો અહીંયા આવશે બ્રેસલેટ છે ફિફ્થ નંબર। પછી ગોડેસ, ગોડેસ કયા હતા? અંબામાં હતા, મહાકાલી, બરાબર। તો અહીંયા આપેલા છે મહાકાલી, તો જે ભગવાન છે એ અહીંયા આવશે મહાકાલી। પછી નેક્સ્ટ રાઉન્ડ ધ કોર્નર, ઓકે, તો રાઉન્ડ ધ કોર્નર, રાઉન્ડ ધ કોર્નર છે એ ક્યાં હતું? તો કે વેરી નિયર। તો અહીંયા આવશે વેરી નિયર। પછી ડેક અપ, તો ડેક્ડ અપ, ડેક્ડ અપ મીન્સ જે ડેકોરેશનનું, જે લાઇટ હતા, જે બલ્બ હતા, બરાબર, બલ્બથી જે ડેકોરેશન કર્યું હતું તે, તો ડેક્ડ અપ। તો અહીંયા આવશે ડેકોરેટેડ, એટલે આવશે આ। ઓકે, તો આ છે એટ નંબર છે। તો એના વર્ડને બી, એના રિલેટેડ જે વર્ડ છે એની સાથે આપણે મેચ કર્યા। હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ। રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ટીક માર્ક ઇન ધ યસ ઓર નો બોક્સ। અહીંયા યસ બોક્સ આપેલું છે અને નો બોક્સ આપેલું, તો એ બોક્સમાં આપણે ટીક માર્ક કરવાનું છે। તો ફર્સ્ટ જોઈએ, ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ? હા, ડાન્સર્સ છે એ સર્કલમાં જ મૂવ કરતા હતા। પછી ડુ ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ? ના, એ માતાજીના ગરબા જે છે તે હોય છે, તો એ છે એ ભગવાન, જે કૃષ્ણ ભગવાન માટે હોતા નથી, એના કૃષ્ણ ભગવાનના સોંગ હોતા નથી। ડસ કવિતા સિંગ ગરબા સોંગ વિથ ચોરસ? એટલે કવિતા છે એ ગરબા સોંગ છે વિથ ચોરસ, બરાબર, તો શું હતું? નો, તો અહીંયા આવશે નો। પછી ડીડ કેતકી ફાધર, આ છે રોંગ છે, ડીડ કેતકીઝ ફાધર ટીયર ધ લેટર ઇન ટુ ધ પીસીસ? ના, કેતકીના પપ્પા એનો લેટર ફાડ્યો નહોતો, એના નાના ભાઈ એનો લેટર ફાડ્યો હતો, એટલે અહીંયા આવશે નો। ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ? બધા જ છે એ સોશિયલ થીમ, જે સોશિયલ થીમ હતા એની પર પ્રેઝન્ટ કરતા હતા, તો કે નો। પછી ડીડ કેતકી બાય ચણિયા ચોલી? કેતકીએ ચણિયા ચોળી ખરીદ્યા? તો કે હા। પછી ડઝ કેતકી લાઇક ટુ પ્લે ગરબા? કેતકીને ગરબા રમવા ગમે છે? તો કે હા, કેતકી લાઇક ગરબા। પછી ઇઝ કેતકી ફ્રોમ કેરાલા? કેતકી છે ફ્રોમ કેરાલા, કેરાલાથી છે? તો કે ના, કેતકી છે કેરાલાથી નથી। ડુ ટાઇની ટોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ? એટલે ટાઇની ટોટ્સ છે એને જે ગ્રાઉન્ડ છે એને બલ્બથી ડેકોરેટ કર્યો? ના, એ લોકો છે કરતા નથી। ડુ પીપલ વિયર ટ્રેડિશનલ ક્લોથ ઓન નવરાત્રી? તો હા, નવરાત્રીમાં લોકો ટ્રેડિશનલ પહેરે છે,
पछी डज नवरात्रि लास्ट फॉर 9 days? तो हाँ, नवरात्रि छे लास्ट फॉर 9 days छे. ओके, 10 days हो तो नो. तो डज नवरात्रि लास्ट फॉर 9 days? तो यस, नवरात्रि छे ई 9 दिवसों माटे હોય છે. તો હવે પછીની આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. હવે પછીની એક્ટિવિટી જોઈએ, એમાં શું છે એ આપણે જોઈએ. કવિતા ફોન્સ કેતકી, કવિતા કેતકીને ફોન કરે છે, બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમના કારણે ધે કેન નોટ હિયર સમ પાર્ટ ઓફ સેન્ટેન્સીસ. એટલે અહીં જે સેન્ટેન્સ છૂટી ગયેલા છે, તો નેટવર્ક પ્રોબ્લેમના કારણે એ અમુક પાર્ટ્સ છે સેન્ટેન્સના સાંભળી શકતી નથી. હેલ્પ ધેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સીસ પ્રોપરલી. એને હેલ્પ કરવાની છે બધા જ સેન્ટેન્સ છે પ્રોપરલી રીડ કરવાની. તો જોઈએ, કવિતા સે હેલો ઇઝ ઇટ કેતકી. કવિતા પૂછે છે કેતકી છે. કેતકી સે યસ. કેતકી હાઉ આર યુ, ડીડ યુ રિસીવ માય લેટર, તને મારો લેટર મળ્યો. કેતકી સે યસ, એને લેટર મળ્યો. તો શું કહેશે? યસ આઈ રિસીવડ ઇટ. મળ્યો એટલે શું આવશે? યસ આઈ રિસીવડ ઇટ યસ્ટરડે. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ. એટલે નવરાત્રિ વિશે સાંભળીને એને આનંદ થયો. હિયર એટ વેસ્ટ બેંગાલ વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઈક નવરાત્રિ. વેસ્ટ બેંગાલમાં પણ નવરાત્રિ જેવું એક ફેસ્ટિવલ હોય છે. કેતકી સે હાવ ઇન્ટરેસ્ટિંગ, કેવું રસપ્રદ. પછી કહે છે વોટ ઇઝ ઇટ. ઓકે, તો એને કહે છે કે તે જે નવરાત્રિ જેવો તહેવાર છે તે શું છે, તે એને પૂછે છે. કવિતા સે ઇટ ઇઝ અ દુર્ગા પૂજા. વેસ્ટ બેંગાલમાં દુર્ગા પૂજા કરવામાં આવે છે. કેતકી સે સાઉન્ડ્સ ફેમિલિયર, બ્લેન્ક ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. એટલે જે દુર્ગા પૂજા દરમિયાન છે એનો જે સાઉન્ડ્સ છે, સાઉન્ડ જે અવાજ છે ફેમિલિયર, જાણીતો છે. એટલે ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા. એટલે દુર્ગા પૂજામાં તમે ગરબા પરફોર્મ કરો છો. તો અહીંયા આવશે ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. ઓકે, દુર્ગા પૂજા દરમિયાન તમે છે એ ગરબા કરો છો. કવિતા સે નો, એ ના પાડે છે. દુર્ગા પૂજામાં ગરબા કરવામાં આવતા નથી. નો ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઈક નવરાત્રિ બીકોઝ ઇટ ઇઝ અ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ. એ નવરાત્રિ જેવું છે કેમકે માતાજીની જ પૂજા કરવામાં આવે છે. કેતકી સે ઓ યસ મા દુર્ગા, વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ બટ યુ વેર નોટ એટ હોમ, વેર યુ બિઝી. મેં તને ગઈકાલે રાત્રે કોલ કર્યો હતો પણ તે રિસીવ કર્યો નહોતો, એટલે કે તું ક્યાં બિઝી હતી. કવિતા સે યસ આઈ બ્લેન્ક વિથ માય પેરેન્ટ્સ. એટલે ક્યાં ગઈ હતી? તો કે હું મારા પેરેન્ટ્સ સાથે શોપિંગમાં ગઈ હતી. તો અહીંયા આવશે આઈ હેડ ગોન ફોર શોપિંગ. કેવી રીતે? અહીંયા લખ્યું છે ન્યૂ ડ્રેસીસ, આઈટમ ડેકોરેશન ને પૂજા. એટલા માટે ખબર પડે કે અહીંયા છે તે શોપિંગ કરવા માટે ગઈ છે. યસ આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ. વી બોટ ન્યૂ ડ્રેસીસ આઈટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા. એટલે આ બધી વસ્તુ લેવા ગઈ હતી એટલે આપણે અહીંયા લખ્યું આઈ હેડ ગોન ફોર શોપિંગ. વી ઓલ્સો પરચેસ્ડ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન. અમે શું કર્યું? ખરીદ્યું ફૂડ આઇટમ્સ. શેની માટે? સેલિબ્રેશન્સ માટે. પછી કેતકી સે સો યુ વિયર ન્યૂ ક્લોઝ ઓન દુર્ગા પૂજા. તો તમે દુર્ગા પૂજામાં નવા કપડાં પહેરો છો. બ્લેન્ક ઓન દુર્ગા પૂજા, તો શું આવશે? એટલે એને કંઈ પૂછ્યું છે કે તમે નવા કપડાં પહેરો છો, પછી બીજું પૂછે છે. તો અહીંયા આવશે મારે અહીંયા જગ્યા નથી એટલા માટે હું આની ઉપર લખું છું ડુ યુ એન્જોય ડેકોરેટિંગ. આપણે જેમ નવરાત્રિમાં ડેકોરેશન કરીએ છીએ એટલે ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા. દુર્ગા પૂજાના ડેકોરેટિંગમાં તમે એન્જોય કરો છો એવું એને
પૂછે છે, કેમ કે આ ડેકોરેશનનું અહીંયા લખ્યું છે તો એ ડેકોરેશન વિશે પૂછે છે. પછી કવિતા બ્લેન્ક એન્ડ વી એન્જોય ફૂડ ટુ, એટલે કવિતા કહે છે યસ, શું તો કે યસ વી એન્જોય, પછી અહીંયા આવશે અને ડેકોરેટિંગ માટે પૂછ્યું એટલે કહેશે યસ વી એન્જોય ડેકોરેટિંગ એન્ડ વી એન્જોય ફૂડ ટુ, અને અમે ફૂડ પણ એન્જોય કરીએ છીએ. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ, બેંગાલ છે એક સ્વીટ માટે, ખબર છે બેંગાલના રસગુલ્લા છે એ ફેમસ છે. વી ઇટ રસગુલ્લા, પછી સંદેશ, પીઠા, કોલકંદ એન્ડ મેની મોર સ્વીટ, આ બધી એની ફેમસ સ્વીટ છે બેંગાલની. પછી કેતકી સે યસ બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ, એટલે બેંગાલીઝને છે એ કહેવા બોલવામાં આવે છે, સ્વીટ પણ કહેવામાં, મીઠા પણ કહેવામાં આવે છે. પછી બ્લેન્ક ફેસ્ટુન્સ, એટલે અહીંયા શું આવશે યસ વી ડુ હેવ ફેસ્ટુન્સ, એટલે આ બ્લેન્કનું છે આપણે અહીંયા લખેલું છે. પછી કવિતા બ્લેન્ક અવર પૂજા પાંડાલ્સ આર ડેકોરેટિવ, પૂજા પંડાલ્સ છે એ શેનાથી ડેકોરેટિવ, ડેકોરેટિવ એન્ડ હ્યુજ, બરાબર, એ વિશાળ હોય છે જે પૂજાનો પાંડાલ્સ હોય છે તે, જે પૂજા કરવાનું સ્થળ છે ત્યાં. પછી ધે આર મેડ ઓફ બાંબુ એન્ડ ક્લોથ, એટલે જે આપણે કે મંડપ બાંધીને બધું ડેકોરેશન કરવામાં આવે એ જ રીતે એ લોકોની વિશાળ જગ્યામાં પૂજા પાંડાલ્સ બનાવવામાં આવે, ડેકોરેશન કરવામાં આવે, બાંબુથી બનાવવામાં આવે, ઉપર કપડું લગાડવામાં આવે. દે આર ટેમ્પરરી ટેમ્પલ્સ, એટલે ટેમ્પરરી હોય, રેગ્યુલર જે ટેમ્પલ હોય એ નહીં. પછી વી પુટ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પાંડાલ, એટલે અહીંયા શું આવશે, એને કીધું કે જે દુર્ગા પૂજામાં જે પાંડાલ્સની બનાવવામાં આવે છે એટલે એ જે પાંડાલ્સ છે કેવો છે, હયુજ હોય છે. અને તો અહીં પૂછ્યું હતું ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટુન્સ, તો અહીંયા આન્સર આપે છે જે પાંડાલ્સ માટે એને વાત કરી છે એ માટે પહેલાં કહે છે કે યસ વી ડુ હેવ ફેસ્ટુન્સ. પછી લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ, એટલે ત્યાં લોકોની લાંબી લાઈન હોય છે દુર્ગા આઇડલને, દુર્ગા માતાને જોવા માટે. કેતકી વેલ ધીસ સાઉન્ડ્સ લાઈક ગણેશ મહોત્સવ, એટલે ગણેશ મહોત્સવ જેવો સાઉન્ડ હોય છે. કવિતા સે યુ આર ક્વાઇટ રાઈટ, તું તદ્દન સાચી છો, ઇન્ડિયા ઇઝ અ વન ઇન મેની વેઝ. પછી શું છે તો કે વિવિધતામાં એકતા, એટલે ઇન્ડિયા છે એ હજી ઘણા બધામાં આપણે કહેવાય છે, બરાબર, કે ઘણા બધામાં આપણે જોઈએ છે કે વિવિધતામાં એકતા, અલગ અલગ દ્રષ્ટિએ પણ એમાં ક્યાંક ક્યાંક સમાનતા તો જોવા મળે છે. કેતકી સે હાઉ લવલી એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ આઇડલ. કવિતા, તો કવિતા કહે છે યસ વી ડુ ઓલ્સો ઇમર્સ ધ દુર્ગા આઇડલ, એટલે જે ગણેશ મહોત્સવનું કીધું એટલે ગણેશ મહોત્સવનું છે એ દુર્ગા આઇડલ જેવું છે, એટલે ગણેશ મહોત્સવ પણ દુર્ગા આઇડલ જેવું છે, એવા સાઉન્ડ્સને એવું જ રીતે એનું સેલિબ્રેશન્સ થાય છે. પછી ડ્યુરિંગ ઇમર્ઝન પ્રોસેસન વી ચેન્ટ દુર્ગા મા કી જય, એટલે શું છે દુર્ગા માની જે આજે ચાલતું હોય આજે એ દરમિયાન દુર્ગા મા કી જય એવા બોલવામાં આવે છે. પછી આશા છીએ પોચર અબાર હોબે, બરાબર, આ એ લોકોની લેંગ્વેજમાં છે. પછી કેતકી પ્લેંગ, પછી કેતકી છે એ શું કહે છે, તો કેતકી આ જે છે એનો મીનિંગ પૂછે છે, વોટ ડઝ ધેટ મીન,
બરાબર, આજે એની ભાષામાં જે બહુ જય જયકાર બોલાવે છે એનું મિનિંગ શું છે એ પૂછે છે. કવિતા સે ઇટ મીન ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર. એટલે આપણે જેમ કહીએ છીએ કે ગણપતિનો જય જયકાર અગલે વરસ તું જલ્દી આમ, એટલે આ જે વરસ છે એ નેક્સ્ટ યર પાછું આવે, એટલે નેક્સ્ટ યર પણ આવું બને. લાવ્સ કવિતા ધીઝ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર, આ પણ એક જાણીતો સાઉન્ડ છે. કવિતા યસ ડિયર ઇટ અફર્મ્સ અગેન દેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ્સો ઇન વન ફ્રોમ અરુણાચલ પછી પ્રદેશ ટુ ગુજરાત, એટલે આ જે છે એ ગુજરાતનો એક ભાગ જ છે. ઓકે, હવે પછી કેતકી કે છે બ્લેન્ક. કવિતા સે વાય નોટ આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ, એટલે એને શું કહે છે આ ફોટોગ્રાફ વિશે કહે છે, તો એને અહીંયા ક્વેશ્ચન શું પૂછે છે ફોટોગ્રાફ વિશે, તો વિલ યુ સેન્ડ, આન્સર પરથી આપણે ક્વેશ્ચન લખીએ છીએ કે એને ફોટોગ્રાફ સેન્ડ કરવા માટે પૂછ્યું હશે. વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટીફુલ સ્વીટ્સ, સોરી બ્યુટીફુલ ફેસ્ટિવલ, બ્યુટીફુલ ફેસ્ટિવલ, આ ફેસ્ટિવલ વિશેને ફેસ્ટિવલના ફોટોગ્રાફ મોકલવા માટે કહે છે. તો કવિતા કહે છે વાય નોટ આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ, હું ફોટોગ્રાફ તો મોકલીશ પણ સાથે સાથે બેંગાલી સ્વીટ પણ મોકલીશ. એટકી સે દેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ, એટલે તું કેટલી સ્વીટ છો. કવિતા લાવ્સ યુ આર વેલકમ, તારો વેલકમ. એટલે આપણે જે કેતકી અને કવિતાનું જે પત્રની આગળ વાત હતી તો એમાં જે નવરાત્રિ ફેસ્ટિવલની વાત થઈ હતી, અહીંયા છે એ કવિતા છે એ એના જે વેસ્ટ બેંગાલ છે એ વેસ્ટ બેંગાલ વિશે, એના વેસ્ટ બેંગાલની જે દુર્ગા પૂજા છે એ દુર્ગા પૂજા માટે કહે છે, એ કેવી રીતે સેલિબ્રેશન થાય છે, એની જે સ્વીટ છે ફેમસ એ કઈ છે એના વિશે જણાવે છે. તો આ એક્ટિવિટી 8 છે આપણી અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે.